निर्मल नो हो अभिगम, कल्याण हो छात्र नो हरदम। उच्च अभ्यास नो शिक्षण धाम, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल। नमस्कार विद्यार्थी मित्रों, केम छो, मजा में? चलो आज अपने धोरण सात नी अंदर आपणो चेप्टर नंबर 3 माहिती नू नियमन में भाग आपणो बीजो भाग 1 नी अंदर मित्रों आपणे अंकगणितीय सरासरी माहिती नो विस्तार अने आवृत्ति वितरण कोष्टक नी वात करी थी। एमां आपणे स्वाध्याय 3.2 ना एक नंबर अने बे नंबर ना दाखला आपणे गण्या। आज एम आग स्वाध्याय 3.1 दाखला नंबर आपणो 3 के प्रथम 5 पूर्ण संख्याओनी सरासरी शोधो। प्रथम 5 पूर्ण संख्याओनी सरासरी शोधो। तो मित्रों आपणे पहला प्रथम 5 पूर्ण संख्याओ कई छे ए खबर होवी जोईए। आपणे लखी शकीए के प्रथम 5 पूर्ण संख्याओ कई कई, तो के सौथी प्रथम पूर्ण संख्या कई, तो के 0। 0 થી શરૂઆત કરી અને 5 પૂર્ણ સંખ્યાઓ લખી આપણે કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ છે, તો કે 0 1 2 3 અને 4 થઈ ગયું મિત્રો। 5 જુઓ તો 1 2 3 4 અને 5। तो प्रथम 5 पूर्ण संख्या कई, तो मित्रों ध्यान रखो भूल करता नहीं, 0 એ પ્રથમ પૂર્ણ સંખ્યા છે એટલે કે 0 થી શરૂઆત કરવાની। 0 1 2 3 અને 4 જ્યારે પણ આપણે પૂર્ણ સંખ્યા પૂછાય ત્યારે 0 થી હંમેશા શરૂઆત થાય। તો કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યા કઈ કઈ, તો કે 0 1 2 3 અને 4। ચાલો મિત્રો આપણે સરાસરી ગોતવાની છે। સરાસરી બરાબર શું લખાય છે, તો કે સરાસરી બરાબર શું કરશું, જે પૂર્ણ સંખ્યા આપેલી પૂર્ણ સંખ્યાનો સરવાળો, શું કરશું, પૂર્ણ સંખ્યાઓનો સરવાળો છેદમાં શું આવશે મિત્રો, તો છેદની અંદર આપણે લખી શકીએ કે કુલ સંખ્યા કેટલી સંખ્યા છે આપણી જે હોય તે, તો કુલ કેટલી સંખ્યા થતી હતી, તો કે કુલ સંખ્યા, ચાલો પૂર્ણ સંખ્યાનો સરવાળો કરી, તો કે 0 પ્લસ 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 છેદમાં કુલ સંખ્યા મિત્રો કેટલી છે સંખ્યા, તો કે 5 સંખ્યા છે, તો છેદમાં 5 લખે। હવે શું કરશું, બધાનો સરવાળો કરી દો, સરવાળો 0 પ્લસ 1 1 એકમાં 2 ઉમેરી, એકમાં 2 ઉમેરી એટલે કે 3, 3 ની અંદર 3 ઉમેરી તો 6, 6 માં 4 ઉમેરી તો 10, એટલે 10 ના છેદમાં 5। હવે મિત્રો 10 ભાગ્યા 5 કરી તો 2, 5 2 10 થાય, તો કેટલા આવે 2। તો આપણે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાની સરાસરી કેટલી થાય મિત્રો 2, માટે આપણે લખવું હોય તો લખી શકાય, માટે પ્રથમ 5 પૂર્ણ સંખ્યા, પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી 2, પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી કેટલી થાય મિત્રો, તો કે 2, પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી 2 થાય। તો આ મિત્રો આપણો અહીં દાખલા નંબર 3 પૂરો થાય। મિત્રો હજી એકવાર યાદ કરી કે આપણે ભૂલ ન થાય કે પૂર્ણ સંખ્યા કીધી છે તો 0 થી શરૂઆત કરવાની, કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યા, તો કે 0 1 2 3 અને 4 યાદ રાખજો મિત્રો। ચાલો હવે મિત્રો આપણે એના પછીનો દાખલો, આપણો દાખલા નંબર જોઈ 4। તો 4 ની અંદર મિત્રો આપણે ઉદાહરણની અંદર અગાઉના ભાગમાં શીખી ગયા કે ક્રિકેટર એટલે કે બેટ્સમેને જે રન બનાવ્યા હતા અને દાવની સંખ્યા હતી, એવો જ દાખલો દાખલા નંબર 4 છે મિત્રો। એ હવે દાખલા નંબર 4 તમારે સાથે ગણવાનો। એના પછી મિત્રો એક દાખલા નંબર 5
કે પાંચ રીઓ એ પણ તમે મિત્રો જાતે હોમવર્કમાં આવે તમારે તૈયાર કરવાનો છે। અહીં મિત્રો આપણે હવે જોઈ દાખલા નંબર છ। चलो मित्रों दाखला नंबर छ नी अंदर प्रथम आपणे रकम लखीए के विज्ञानी एक कसोटी में विद्यार्थियोंना एक समूहे विज्ञानी एक कसोटी में विद्यार्थियोंना एक समूहे एक समूह सौ माथी प्राप्त करेल गुण ठीक है। सौ माथी प्राप्त करेल गुण है सौ माथी प्राप्त करेल गुण पंचासी छोतेर नेव पंचासी ओगन चालीस नेव पंचासी ओगन चालीस अड़तालीस छप्पन ओगन चालीस अड़तालीस छप्पन पंचाणु एक पंचोतेर से पंचाणु एक पंचोतेर से શું કીધું મિત્રો કે વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે સો માંથી પ્રાપ્ત કરેલ ગુણ એટલે વિદ્યાર્થીઓના કેટલાક વિદ્યાર્થીઓ સો ગુણમાંથી પ્રાપ્ત કરેલ ગુણ દર્શાવેલા વિજ્ઞાન વિષયની અંદર કે પંચ્યાસી છોતેર નેવ પંચ્યાસી ઓગણચાલીસ અડતાલીસ છપ્પન પંચાણું એક્યાસી અને પંચોતેર એમાંથી મિત્રો આપણે ત્રણ પ્રશ્નના જવાબ આપવાના એ કે શું કીધું કે આઈ વન વિદ્યાર્થીઓએ મેળવેલ સૌથી વધુ ગુણ અને ઓછા ગુણ ગોતવાના પછી આઈ ટુમાં મેળવેલ ગુણનો વિસ્તાર મેળવવાનો છે અને પછી ટ્રિપલ આઈની અંદર સમૂહ દ્વારા મેળવાયેલા ગુણની સરાસરી શોધવાની કે પ્રથમમાં શું કીધું આઈ વન તો કે આઈ વનની અંદર વિદ્યાર્થીઓએ મેળવેલ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ વિદ્યાર્થીઓએ મેળવેલ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ પછી આઈ ટુ માં મિત્રો માહિતીનો વિસ્તાર મેળવવાનો કીધું પછી આઈ થ્રી કે સમૂહ દ્વારા મેળવેલા ગુણની સરાસરી સમૂહ દ્વારા મેળવાયેલા ગુણની સરાસરી શોધો ત્રણ પ્રશ્નના મિત્રો આપણે અહીં જવાબ મેળવવાના છે। તો ચાલો મિત્રો આપણે પ્રથમ આઈ વન કે વિદ્યાર્થીઓ મેળવેલા સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ મેળવી તો પ્રથમ આપણે લખી વિદ્યાર્થીઓ મેળવેલા સૌથી વધુ ગુણ તો સૌથી વધુ ગુણ કેટલા છે તો કે સૌથી વધુ ગુણ મિત્રો અહીં જોવો આપણે તો અહીં આપણે જોઈશું તો સૌથી વધુ ગુણ કેટલા થશે પંચાણું માટે સૌથી વધુ ગુણ વિદ્યાર્થીઓ મેળવેલ સૌથી વધુ ગુણ કેટલા વિદ્યાર્થી એ મેળવેલ સૌથી વધુ ગુણ કેટલા છે મિત્રો પંચાણું ગુણ। ચાલો મિત્રો હવે સૌથી ઓછા ગુણ જુઓ તો સૌથી ઓછા ગુણ કેટલા છે તો વિદ્યાર્થીએ મેળવેલ સૌથી
95 ગુણ અને સૌથી ઓછો ગુણ કેટલા છે? તો કે સૌથી ઓછો ગુણ કેટલા છે? 39. બરાબર મિત્રો, તો સૌથી ઓછો ગુણ કેટલા થશે? 39 ગુણ. સૌથી વધુ વિદ્યાર્થી મેળવેલ ગુણ 95, સૌથી ઓછો ગુણ કેટલા? તો કે 39. ચાલો મિત્રો, હવે મેળવી આપણે I2. શું મેળવવાનું? I2 ની અંદર માહિતીનો વિસ્તાર, માહિતીનો વિસ્તાર બરાબર શું આવશે? માહિતીનો વિસ્તાર બરાબર, તો કે મહત્તમ પ્રાપ્તાંક માંથી ન્યૂનતમ પ્રાપ્તાંક બાદ કરી દો. મહત્તમ એટલે કે સૌથી વધુ ગુણ માંથી સૌથી ઓછા ગુણ ને શું કરી દીધું? બાદ. એટલે સૌથી વધુ ગુણ માંથી સૌથી ઓછા ગુણ બાદ કરી, સૌથી વધુ ગુણ માઇનસ સૌથી ઓછા ગુણ થશે મિત્રો. ચાલો, સૌથી વધુ ગુણ કેટલા છે? તો કે 95. 95 માંથી સૌથી ઓછા ગુણ કેટલા? તો કે 39. તો કે 95 માઇનસ 39 કરી દો, શું જવાબ આવશે? ઉભી બાદ બાકી કરી નાખો મિત્રો, ન આવડે તો પાછળના પેજમાં રફ કામ આપણે કરી નાખી. 5 માંથી 9 બાદ ન થાય, 10 ખોલ્યો, અહીંયા 8, અહીંયા 10, 10 ને 5 15. 15 માંથી મિત્રો 9 બાદ કરી તો કેટલા વધશે? 6. 8 માંથી 3 બાદ કરો તો કેટલા વધે? તો કે 5. 6 કેટલા આવશે મિત્રો? 56 ગુણ. એટલે માહિતીનો વિસ્તાર કેટલો હોય છે? એટલે માહિતીનો વિસ્તાર મળે 56 ગુણ નું. હવે શું મેળવવાનું કીધું એ? તો કે I3 ની અંદર આપણે શું મેળવવાનું હોય? ગુણ ની સરાસરી. સરાસરી નું સૂત્ર શું હે? તો કે કુલ સરવાળો અવલોકન છેદમાં અવલોકન ની સંખ્યા. તો અહીં ગુણ આપેલા હે, તો કુલ ગુણ છેદમાં વિદ્યાર્થીઓની સંખ્યા. ચાલો, I3 સરાસરી બરાબર શું લખાય છે? કુલ ગુણ, વિદ્યાર્થી મેળવેલા કુલ ગુણ નો સરવાળો. બરોબર, વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નો સરવાળો. શું લખીશું? તો કે વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નો સરવાળો છેદમાં વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ નો સરવાળો એના છેદમાં શું આવશે? વિદ્યાર્થીઓની સંખ્યા. કેટલા વિદ્યાર્થીઓ હતા? ચાલો મિત્રો, સરવાળો કરી નાખો વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ ને સરવાળો. તો બધાનો આપણે સરવાળો કરશું, બધા જ પ્રાપ્તાંકો નો. તો કે 85+70+45+95+81+75. મિત્રો ધ્યાન રાખશો, એક પ્રાપ્તાંક બાકી ન રહી જાય, નકે આપણો જવાબ ખોટો આવશે. ચલો, કેટલા પ્રાપ્તાંક હતા એટલા થઈ ગયા? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 10. અહીં મિત્રો 10 થઈ ગયા પ્રાપ્તાંક, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. ચાલો, 10 થઈ ગયા. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી? પ્રાપ્તાંક કુલ કેટલા છે? તો કે 10, છેદમાં 10. ચાલો મિત્રો, હવે બધાનો સરવાળો કરી નાખી. તો સરવાળો કરી મિત્રો ધ્યાન રાખજો, 5 ને 1 પેલા એકમ ના અંક લે, 5 ને 1 છ, 6 ને 5 11, 11 ને 6 17, 17 ને 8 17 ને 8 મિત્રો 25, 25 ને 9 34, 34 ને 5 39, 39 માં 0 ઉમેરી 39, 39 ને 6 45, 45 ને 5 મિત્રો 50, 50 ની 0 સીધા આવી 5. ચાલો મિત્રો, 5 ને 8 13, 13 ને 7 તેર ને સાત
20, 20 ને 9 19, 19 ને 9 મિત્રો 27, 27 ને 3 30, 30 ને 4 34, 34 ને 5 39, 39 ને 9 48, 48 ને 8 56, 56 ને 7 તો 56 ને 7 મિત્રો કેટલા થશે? તો 56 ને 7 મિત્રો કેટલા થશે? 63. ફરીથી આપણે કરી લઈ, ચાલો 7 ને 8 15, 15 ને 9, 15 ને 9 મિત્રો કેટલા થશે? 15 ને 9 24, 15 ને 9 24, 24 ને 5 29, 29 ને 4 33, 33 ને 36, 36 ને 8 44, 44 ને 9 53, 53 ને 7 60, 60 ને 5 68, 68 ને 5 મિત્રો 73, 68 ને 5 કેટલા? 73, એટલે કે 730 સરવાળો થાય. કેટલો સરવાળો થશે? 730 ના છેદમાં 10. ચાલો મિત્રો, 1 શૂન્ય ઉડી ગયા, કેટલા વાગ્યા? 73 ગુણ, તો આપણે સરાસરી ગુણ મિત્રો કેટલા મળે? 73 મળે. આપણે કહી શકીએ કે વિદ્યાર્થીઓને સરાસરી ગુણ કેટલા આવે છે? 73 હોય. ચાલો મિત્રો, એકવાર હજી આપણે દાખલો જોઈ લઈ. શું કીધું હતું? કે વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે 100 ગુણમાંથી પ્રાપ્ત કરેલ ગુણ, 100 ગુણમાંથી 10 વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલ આપણને વિજ્ઞાન વિષયની અંદર પ્રાપ્ત કરેલ ગુણ દર્શાવેલ હતા. આપણને કીધું હતું સૌથી વધુ ગુણ કેટલા, સૌથી ઓછા ગુણ કેટલા, પછી માહિતીનો વિસ્તાર મેળવવાનો હતો, અને પછી માહિતીને ગુણની સરાસરી. પ્રથમ આપણે જોયું સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ. સૌથી વધુ ગુણ 95, સૌથી ઓછા ગુણ 39. પછી આપણે મેળવ્યો માહિતીનો વિસ્તાર. તો માહિતીનો વિસ્તાર બરાબર સૌથી વધુ ગુણમાંથી સૌથી ઓછા ગુણ બાદ કરી દઈ તો આપણને મળી ગયો માહિતીનો વિસ્તાર. પછી મિત્રો આપણે જોયું સરાસરી. તો સરાસરી બરાબર શું થાય? તો કે અવલોકનનો સરવાળો. અહીંયા અવલોકન તરીકે ગુણ, તો કે વિદ્યાર્થીઓ મેળવેલા ગુણનો સરવાળો, છેદમાં વિદ્યાર્થીઓની સંખ્યા. તો બધાનો આપણે સરવાળો કરીએ તો આપણને સરવાળાનો જવાબ મળે, સરવાળો થાય 730. વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? 10. તો કે 730 ભાંગ્યા 10, 1 શૂન્ય ઉડી જાય તો જવાબ આપણને મળે 73. એ કુલ ગુણ જે સરાસરી આપણને મળે છે મિત્રો 73. આ મિત્રો આપણે દાખલા નંબર 6. હવે આગળ મિત્રો જોઈએ દાખલા નંબર 7. દાખલા નંબર 7 ની અંદર દાખલા નંબર 7 મિત્રો શું કીધું? કે સરળ 6 વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી. તો દાખલા નંબર 7 સરળ 6 વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી. પ્રથમ વર્ષે 1555, બીજા વર્ષે 1770, પછી બીજા વર્ષે 1750, પછી બીજા આગલા વર્ષે 2013, પછી 2540 અને આગળના વર્ષ 2820. તો આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યા શોધો. આ સમયગાળા દરમિયાન
આપણે કીધું કે તો આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી શાળાના વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યા શોધો. સરાસરી સંખ્યા મિત્રો ગોતવાની છે. તો સરાસરી સંખ્યા ગોતવાની એટલે કે આપણે શું કરશું, આપણે પ્રાપ્તાંક આપેલા એ પ્રાપ્તાંકોનો સરવાળો, તો અહીં પ્રાપ્તાંક તરીકે શું હોય તો વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ દરમિયાન. તો આપણે લખી શકીએ કે સરાસરી બરાબર શું આવે, તો કે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા, વિદ્યાર્થીઓની કુલ સંખ્યા છેદમાં વર્ષની સંખ્યા. વર્ષ દર્શાવેલા હોય તો કે વિદ્યાર્થીની કુલ સંખ્યા છેદમાં વર્ષ દર્શાવેલા હોય કે વર્ષની સંખ્યા, કુલ કેટલા વર્ષ હતા એ વર્ષની સંખ્યા. ચાલો મિત્રો વર્ષો દર્શાવેલા, તો કે વર્ષોની કુલ સંખ્યા આપણે લખી. ચાલો વિદ્યાર્થીઓની કુલ સંખ્યાનો સરવાળો કરશો મિત્રો, કુલ સંખ્યાનો શું આવશે, કુલ સંખ્યાનો મિત્રો સરવાળો, વિદ્યાર્થીઓની કુલ સંખ્યાનો સરવાળો. ચાલો સરવાળો કરી દઈ, કેટલા એક રામ ના, તો કે 1555 પ્લસ 1670 પ્લસ 1750 પ્લસ 2013 પ્લસ 2540 પ્લસ 2820. ચાલો મિત્રો વર્ષોની કુલ સંખ્યા કેટલી, કેટલા વર્ષે, તો કે 1 2 3 4 5 અને 6. કેટલા વર્ષે, તો કે 6 વર્ષની સંખ્યા આપણે દર્શાવી દે, તો વર્ષોની સંખ્યા કેટલી આવશે 6. હવે શું કરશું, તો કે બંનેનો બધાનો મિત્રો ગુણાક સરવાળો કરવાનો છે. શું કરવાનો, એ બધાનો સરવાળો. જો મિત્રો આપણને આ જો સરવાળો કરતા ન આવડે તો આપણે રકમની અંદર બધાનો ઉભો સરવાળો પાછળ કરી નાખવાનો. હું અહીં મિત્રો આડો સરવાળો કરું, ધ્યાન રાખજો કે છેલ્લે પ્રથમ આપણે એકમનો અંક, એટલે કે 5 5 ને 3 8, ચાલો 8. હવે પછી દશકનો અંક, તો 5 ને 7 12 12 ને 5 17 17 ને 1 18 18 ને 4 22 22 ને 2 મિત્રો 24, એટલે 24 ચોગડો સીધા આવી 2 2 ને 5 7 7 ને 6 13 13 ને 7 20 20 ને 0 20 20 ને 5 25 25 ને 8 33, એટલે 33 તગડો મિત્રો વિદા આવી 3 3 ને 1 4 4 ને 5 5 ને 6 6 ને 2 8 8 ને 2 10 10 ને 2 12. સરવાળો તો મિત્રો કેટલો આવ્યો આપણને, તો કે 12348 છેદમાં કેટલા 6. 12348 છેદમાં 6, બધાનો સરવાળો કરતા આપણને સરવાળો કેટલો મળે, 12348 છેદમાં 6. હવે મિત્રો 12348 ભાંગ્યા 6 કરી નાખો, 648 ભાંગ્યા 6, 6 2 12, 2 માંથી 2 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 3 3, નાના પડે બીજો અંક ઉતારો, 1 સાથે 2 અંક ઉતારે ભાગફળમાં 0, 6 35 4 3 માંથી 3 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 8, 6 8 48 8 માંથી 8 જાય તો 0, 4 માંથી 4 જાય તો 0. જવાબ કેટલો મળે મિત્રો, 2058. તો આપણને સરાસરી કેટલી મળશે મિત્રો, 2058 વિદ્યાર્થી હોય એક વર્ષ દરમિયાનની સરાસરી આપણે ગણતરી કરી તો 2058 થાય. માટે આપણે લખી શકીએ કે આ સમયગાળા દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓની સરાસરી 2058 છે. માટે શાળામાં
વિદ્યાર્થીઓની સરાસરી કેટલી છે? 2058 છે. માટે વિદ્યાર્થીઓની સરાસરી કેટલી થાય મિત્રો? 2058 છે. સમજાણું મિત્રો? તો આ આપણે મિત્રો અહીં દાખલા નંબર 8-7 પૂરો કર્યો. એના પછી મિત્રો હવે આગળ જોઈ દાખલા નંબર 8. તો દાખલા નંબર 8 ની અંદર એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ નીચે કોષ્ટકની અંદર દર્શાવવામાં આવ્યો છે. એના ઉપરથી વરસાદનો વિસ્તાર, પછી વરસાદની સરાસરી અને કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો તે ગોતવાનું છે. ચાલો મિત્રો હવે દાખલા નંબર 8. આઠની મિત્રો પ્રથમ રકમ લખી કે એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ મીમીમાં નીચે પ્રમાણે નોંધવામાં આવ્યો. નીચે પ્રમાણે નોંધવામાં આવ્યો છે. દિવસ વરસાદ સમય મિત્રો નિમિ પ્રથમ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર. સોમવારે 0.0, મંગળવારે 12.2, બુધવારે 2.1, ગુરુવારે 0.0, શુક્રવારે 20.5, શનિવારે 5.5 અને રવિવારે 1.0. ચાલો મિત્રો હવે આપણને શું ગોતવાનું કીધું એ? તો કે પ્રથમ આપણે I1 ઉપરની માહિતીને આધારે વરસાદનો વિસ્તાર શોધવાનો હોય. અહીં મિત્રો આપણે I1 વિસ્તાર ગોતી, માહિતીનો વિસ્તાર. તો I1 ની અંદર કોષ્ટક પરથી માહિતીનો વિસ્તાર મેળવતા શીખી. પ્રથમ આપણે માહિતીનો વિસ્તાર, તો માહિતીનો વિસ્તાર એટલે શું થશે? તો કે સૌથી વધુ પડેલ વરસાદ માઇનસ સૌથી ઓછો વરસાદ. એટલે સૌથી વધુ પડેલ વરસાદ, વધુ પડેલ વરસાદમાંથી માઇનસ સૌથી ઓછો પડેલ વરસાદ બાદ કરી દો. સૌથી વધુ વરસાદ કેટલો હે? 20. જુઓ તો 20.5 મીમી છે. 20.5 મીમી માઇનસ કેટલા થશે? 0.0 મીમી. સોમવારે વરસાદ ન પડ્યો એટલે 0.0 મીમી. 20.5 માંથી મિત્રો 0.0 બાદ કરી તો શું વધે? તો 20.5 જ રહે. 20.5 મીમી. તો માહિતીનો વિસ્તાર કેટલો આવ્યો? 20.5 મીમી. હવે મિત્રો આપણે સરાસરી મેળવીએ. તો સરાસરી
સરાસરી બરાબર શું કરશો? કુલ વરસાદ છેદમાં દિવસોની સંખ્યા, કુલ વરસાદ એટલે પડેલ કુલ વરસાદ છેદમાં દિવસોની સંખ્યા, કુલ વરસાદ છેદમાં દિવસોની ચાલો મિત્રો હવે સોમવારે તો 0.0 પ્લસ 12.2 પ્લસ 2.1 પ્લસ 0.0 પ્લસ 20.5 પ્લસ 5.5 પ્લસ 1.0 શું કરવાનું? બધાનો સરવાળો છેદમાં કુલ દિવસ કેટલા? 1, 2, 3, 4, 5, 6 અને 7. સાત. ચાલો મિત્રો બધાનો સરવાળો કરી નાખો. 12.5 પ્લસ બધાનો સરવાળો કરી એટલે કેટલો આવશે? 5, 5 ને 5 10, 10 ને 1 11, 11 ને 3. 11 ને 2, 3 થશે. 2 અને 1, 3 પોઈન્ટ એક આગળ વિધે આવે એટલે કે 12 ને 13, 13 ને 2, 15, 15 ને 20, 35, 35 ને 5, 40, 40 ને 41. મિત્રો જવાબ આવશે આપણો સરવાળો થશે 41.3 કેટલા થશે? 41.3 છેદમાં 7. તો 41.3 છેદમાં 7. તો મિત્રો અહીં આપણે શું કરવાનું? તો કે થોડા સમય માટે આપણે પોઈન્ટને ભૂલી જઈ અને 413/7 કરી દઈ અને પછી જે જવાબ આવશે એમાંથી એક પોઈન્ટ કાપી લીધો કે 413/7 તો કે 7 × 5 = 35 બાદબાકી કરી 10 કો લેવો પડશે. 10 ને 1 = 11, 11 માંથી મિત્રો 5 બાદ કરો તો 6, 3 માંથી 3 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 3, 7 × 9 = 63. ચાલો મિત્રો છે હવે મિત્રો પોઈન્ટ પછી કેટલા અંક હતા? 1. તો આપણો જે જવાબ આવ્યો એમાં પોઈન્ટ પછી એક અંક આપી દો, શું જવાબ આવશે? 5.9 જવાબ આવશે મિત્રો આપણો, 5.9 નિમિત. તો આ મિત્રો આપણો છે સરાસરી વરસાદ. એટલે સરેરાશ વરસાદ કેટલો થાય? તો કે 5.9 નિમિત. એના પછી મિત્રો આગળ આપણે હવે દાખલા નંબર 3, તો દાખલા નંબર 3 રિયો તો કે I3 ની અંદર શું જવાબ આવશે? તો કે કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો હશે? તો મિત્રો અહીં સરાસરી વરસાદ કેટલો હોય? 5.9 મિમી. 5.9 મિમી કયા કયા દિવસ કરતા ઓછો હોય જુઓ તો, તો આપણે I3 ની અંદર જવાબ લખવો હોય તો કયા કયા દિવસો આવશે? તો 5.9 મિમી કરતા ઓછો વરસાદ હોય કેવો? તો કે સોમવાર, પછી મંગળવારમાં વધુ હોય, પછી સોમવાર, પછી બુધવાર, ગુરુવારે છે, શનિવારે અને રવિવારે. તો 5.9 મિમી કરતા એટલે કે સરેરાશ વરસાદ કરતા ઓછો પડ્યા હોય દિવસ કયા કયા? તો કે સોમવાર, બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર. તો આ મિત્રો આપણો દાખલા નંબર 3 નો જવાબ થયો. કે I3 નો જવાબ શું આવે? તો કે સરેરાશ વરસાદ આપણો 5.9 મિમી છે, એના કરતો ઓછો વરસાદ પડ્યો એવા દિવસો સોમવાર છે, બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર. મિત્રો હવે આજે આપણે અહીં દાખલા નંબર 8 સુધી રાખીએ અને જ્યારે ફરીથી મળશું ત્યારે એક નવા ટોપિકની ચર્ચા કરીશું. મિત્રો સ્વાધ્યાય 3.1 ની અંદર જે દાખલા હવે બાકી છે એ મિત્રો તમે હવે સાથે હોમવર્કની અંદર તૈયાર કરી શકશો એવી આશા રાખું.